મારું નામ રોશન પટેલ અને હું એક ઓર્ગેનિક ખેતી ઉપર કામ કરું છું લાસ્ટ 5 વર્ષથી. તો આપણે એક વલસાડ જિલ્લાના એક કુરગામમાં એક ખેડૂત છે, એ ખેડૂત મિત્રને આપણે મળ્યા છીએ. તો આપણે એને જ પૂછીએ કે ભાઈ એને એના કયા કયા પાકમાં આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી હતી અને કેવું રિઝલ્ટ છે એમ. તો શું નામ તમારું? અશ્વિનભાઈ. હવે અશ્વિનભાઈ, તમે આપણી કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે? ભૂમિવિટા, ધરતીવિટા, ઉપજ અને સ્ટીકર. ભૂમિવિટા, ધરતીવિટા, ઉપજ અને સ્ટીકર, કે જે આપણી ટીમેસ કંપનીની પ્રોડક્ટ છે, બરોબર. હવે તમે કયા કયા પાકમાં વાપરેલી છે પ્રોડક્ટ? કેળમાં, ભીંડામાં અને તુવેરમાં. કેળામાં, ભીંડામાં અને તુવેરમાં, બરોબર. તમને કેવું રિઝલ્ટ છે અત્યારે? સારું છે. બહુ સારું છે કે સારું છે? સારું સારું, ખરેખર જે હોય એ, બરોબર, સારું રિઝલ્ટ છે. હવે કેળમાં તો એકદમ મસ્ત, કેળમાં તો એકદમ મસ્ત એમ. હવે જયારે કેળમાં આપણે આ વસ્તુ છાંટી ત્યારે તમને શું લાગ્યું હતું? કેળ કાઢી નાખવા જેવું તમારે એવું કઈક હતું ને? એવું જ હતું, બરોબર. કે ભાઈ તમે પેલા એક હિંમત હારી ગયા કે મારે કેળ કાઢી નાખવો છે, પછી સાહેબે તમને સજેસ્ટ કર્યું ચિરાગભાઈએ કે ભાઈ આ વસ્તુ વાપરો એમ, અને તમે વાપરીને તમને રિઝલ્ટ મળ્યું એમ, બરોબર. હવે તમે અમારું જે આ મુહિમ છે કે ભાઈ જહેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન, તો શું તમે તમારા આજુબાજુના ખેડૂતોને આ વાત કરવા માટે રેડી છો? તમે વાતચીત કરી શકશો ને? બરોબર, કઈ વાંધો નહીં સર. કે આપણે જોવો કે આ ભાઈ ખેડૂત મિત્ર છે કે જેને આપણી પ્રોડક્ટ વાપરેલી અને જબરદસ્ત રિઝલ્ટ મળ્યું. હવે એક પ્રશ્ન તમને છેલ્લો પૂછી લઉં કે તમે જયારે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તમારો ખર્ચો કેટલો હતો અને અત્યારે તમારે કેટલો ખર્ચો થાય છે આપણી પ્રોડક્ટ? ટૂંકમાં રાસાયણિકમાં વધારે થતો હતો, આમાં તમારે ઓછો થાય. જો મિત્રો કે રાસાયણિક પ્રોડક્ટ જયારે વાપરતા ત્યારે એને બહુ વધારે ખર્ચો થતો હતો, આજે ટીમેક્સની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી ઓછા ખર્ચાની અંદર સારામાં સારું પરિણામ આજે અશ્વિનભાઈ લે છે. તો તમે પણ ઓર્ગેનિક ખેતી તરફ વળો અને આપણે સાથે મળીને જહેર મુક્ત ખેતી અને રોગ મુક્ત જીવન બનાવીએ. થેન્ક યુ વેરી મચ.